નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. હવે પોલીસ ઉપર પણ ત્રાસ ગુજરી રહ્યો છે. આવી જ એક ઘટના તાજેતરમાં જ બની છે કે એક પોલીસ કર્મી આત્મહત્યાનો પ્રયાસ કરે છે. સાબરકાંઠા એસપી કચેરીના કર્મચારી સામે સીએમને અરજીઓ કરીને ત્રાસ ગુજારતા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્રણ જેટલા લોકોએ કર્મચારીને નોકરીમાં હેરાન પરેશાન કરી મૂકવાને પગલે આખરે કંટાળી જઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતના પ્રયાસ પહેલા કર્મચારીએ મોબાઈલમાં ગાડીની અંદર બેસી મોબાઈલની અંદર એક વિડીયો બનાવ્યો હતો અને પોતે રેકોર્ડ કર્યો હતો, જેમાં પોલીસ કર્મચારીએ પોતાના પર ગુજારવામાં આવી રહેલા અસહ્ય ત્રાસને રડતા રડતા વર્ણવ્યો હતો. ઘટનાને પગલે પોલીસ તપાસ કરી રહી છે. મોડાસા શહેરમાં રહેતા અને સાબરકાંઠા જિલ્લામાં પોલીસ અધિક્ષકની કચેરીમાં ફરજ બજાવતા મહેશ નાઈએ અંતિમ પગલું ભરવાનો પ્રયાસ કર્યો છે. અંતિમ પગલું ભર્યું એટલે એ કેટલી વેદનાઓ સાથે એને આ કાર્ય કર્યું હશે, એક તપાસનો વિષય છે. કેટલા હદે એને પરેશાન કરવામાં આવ્યો હશે એ પણ એક તપાસનો વિષય છે. વિડીયો રેકોર્ડિંગમાં એમને એવું પણ જણાવ્યું કે પિતા પુત્ર અને એક શખ્સ એટલે કે એટી પટેલ ત્રાસ ગુજારી રહ્યા છે. અવારનવાર અરજીઓ કરી ત્રાસ ગુજારી રહ્યા છે. સામાન્ય પ્યુનની ફરજ બજાવતા કર્મચારીને મુખ્યમંત્રી ઓનલાઈનમાં ફરિયાદ કરી હેરાન અને પરેશાન કરી મૂક્યો છે. કંટાળીને આખરે મહેશ નાઈએ ઝેરી દવા પીધી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ઘર બનાવવાને લઈને આર્થિક મદદ મેળવ્યા બાદ તેઓએ મહેશ નાઈએ રકમ પરત કરી દીધા બાદ પણ તેને અરજીઓ કરીને હેરાન પરેશાન કરવામાં આવે છે. માણસ માનસિક રીતે કંટાળી જાય ત્યારે આવું પગલું ભરતો હોય છે. આ હેરાન પરેશાન કરવામાં એક પિતા પુત્રની જોડી અને અન્ય એક માણસ. પિતા પુત્રનું નામ છે રમેશ પંચાસરા અને પુત્ર સંકેત પંચાસરા, તેમજ એટી પટેલ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે અને એ તપાસ કર્યા બાદ વધુ વિગતો હજુ પણ જાણવા મળશે. આવી રીતે તમે જો કોઈ કાયદો જાણતા હો તો કોઈને ખોટી રીતે હેરાન પરેશાન કરવું એ યોગ્ય ન કહેવાય. કોઈ પણ કચેરીનો અધિકારી હોય, પોલીસ કર્મી હોય, ડોક્ટર હોય, એન્જિનિયરી હોય કે કોઈ પણ અધિકારી હોય, ખોટું હેરાન ન કરવું જોઈએ. પરંતુ આ તો પોલીસનો વિષય છે. પોલીસ તપાસમાં જે પણ બહાર આવે તે હવે જોવાનું રહ્યું. નમસ્કાર.